चरित्रों से भरपूर है सागर की ये कथा। કેટલાય નબીરાઓ પોતાના મા બાપને 5 મિનિટ નહીં આપતા, સમય નહીં આપતા। જેમ માણસ વૃદ્ધ થાય, શરીર લથડે, ખાધું પચે નહીં, કામકાજ બીજું કાંઈ કરી શકે નહીં, નવરા બેઠા દાડો જાય નહીં, નરી અશાંતિ નકળામણી અનુભવાતી હોય, એવી આ વૃદ્ધાવસ્થામાં માણસને હૂંફ બળની ને પ્રેમની બહુ જરૂર પડે છે, બહુ જરૂર પડે છે। એવે ટાણે જો છોકરા આવીને પગે લાગીને જય સ્વામિનારાયણ કહે અને એટલું જ પૂછે કે બા કાંઈ કામ હોય કહેજો, બાપુજી તબિયત હારી છે ને, એમ કહીને 5 મિનિટ બેહે, હસી ખુશીની વાત કરે, આડીવળી 2-4 વાત કરે ને પછી કે હવે હું જાઉં બહાર ઓફિસે ધંધે પાણી, સારું બેટા જાઉં, આશીર્વાદ। આવું રોડું મજાનું ગ્રહસ્થનું જીવન હોય તો ત્યાં કેટલી સુખ શાંતિ હોય, પણ આને તો 2-5 મિનિટ એ પોતાના મા બાપ પાસે ઊભું રહેવું જ નહીં ગમતું। જે ખોળો ખૂંદીને મોટા થયા છે એ જગ્યાએ એને ઘડી કહેવું નથી ગમતું। હાવ મા બાપને તો કચરાથી બદતર સમજે છે, બોલો। અને રાજની ઈચ્છા કર્યા કરે કે હવે કેદી મરે, હવે આ ખોખા કેદી જાય, ઘર ચોખા થાય। હવ આ તો બધી દુર્ભાગ્યની વાત છે મેરે ભાઈ के लाय छोकराओं ने माँ बाप बिल्कुल गमता नहीं, बिल्कुल नहीं। आ माँ बाप में स्वभाव हे थोड़ा कांकरा के बीजी तीजी आदत तो हे, एनी काई ना पड़ता नहीं। होय होय बधुं होय, माणा होय ने हूँ न होय, पण आखिर माँ बाप छे, एने जन्म आप्यो छे, खवड़ावी पीवड़ावीने मोटा कर्या छे, भणाव्या गणाव्या छे, एनु आपणा उपर ऋण छे। माटे ग्रस्त आश्रमीए पोताना माँ बाप माटे कांईक तो समय काढवो જોઈએ।